કહેવાય છે કે જળ જમીનને જોરું આ ત્રણેય કજિયાના છોરું જલ્દી રૂપિયા કમાઈ લેવાની લાલચમાં માણસ ન કરવાના કામો કરી બેસે છે અને અંતે ખાવી પડે છે જેલની હવા. ત્યારે આવો જ એક કિસ્સો બન્યો છે જૂનાગઢ પાસેના બિહાર ગામે, જ્યાં એક યુવાને દીકરો આપવાનો વિશ્વાસ કેળવી લાખો રૂપિયાની છેતરપિંડી કરાઈ છે. જૂનાગઢ પાસેના બિહાર ગામે એક બનાવ બનવા પામ્યો છે, જેમાં બિહાર ગામના 26 વર્ષીય યુવાન નયન પ્રવીણ સુજિત્રાને 5 શખ્સોએ દીકરો આપવાનો વિશ્વાસ કેળવી ફરિયાદીની જમીન રોકડ રકમ તેમજ દાકીના સિદ્ધ કરવાના બહાને અલગ અલગ જગ્યાએ વિધિ કરવાના બહાને બોલાવી સોનાના દાકીના અને રોકડ રૂપિયા મળીને કુલ રૂપિયા 77,70,000ની છેતરપિંડી કરી છે. બિહાર ગામના નયન પ્રવીણ સુજિત્રાએ જૂનાગઢ તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા તાલુકા પોલીસ મથકના PSI SN સગારકાએ તેમજ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. આમ દીકરો મેળવવાની ભાવનાઓ, દુરુપયોગ, છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી પુરાવાનો નાશ કરતા આ બનાવની ગંભીરતા સમજી જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસન શેઠીએ આ પ્રકારની છેતરપિંડી બીજા કોઈ સાથે ન થાય એ માટે કડકમાં કડક કાર્યવાહી કરવા અને આરોપીઓને હસ્તગત કરવા સૂચના આપી છે. જૂનાગઢ ડિવિઝનના DYSP પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI SN સાગરકાએ અને સ્ટાફે ટેકનિકલ સોર્સના આધારે આ છેતરપિંડીના ગુનામાં આરોપીઓ અમરેલીના બગસરાના પોલીસ મથક ખાતે પકડાતા અને આ જ આરોપીઓએ જૂનાગઢના ફરિયાદી સાથે છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે. આરોપીઓમાં રૂખડનાથ, ગુલનાથ ચૌહાણ, જાનનાથ, સુરમનાથ પડિયારા, કવરનાથ, રૂમાલનાથ ભાટી, નરેશનાથ રૂખડનાથ પડિયારા અને ઘાસનાથ રૂખડનાથ પડિયારા સહિત આ 5 આરોપીઓનો કબજો મેળવી જૂનાગઢ ખાતે લાવી ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલા તમામ આરોપીઓ મદારી જ્ઞાતિના છે અને ફરિયાદીને વધુમાં વધુ વહેમમાં નાખી જમીન વેચવી રૂપિયા પડાવી રફુચક્કર થઈ જાય છે. પકડાયેલા તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ તો પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ તાલુકાના ભિયાર ગામે રહેતા ફરિયાદી નયનભાઈ પ્રવીણભાઈ સુજિત્રાના ઘરે આવી અને સાધુ વેશ ધારણ કરી અને પોતાના દીકરાના જન્મ કરાવવા બાબતની લાલચ આપી અને રૂપિયા 77,70,000ની છેતરપિંડીની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીએ આજ મોડસ ઓપરેન્ડીથી અમરેલીના બગસરા ખાતે પણ ગુનો આચરેલો હોય. અમરેલી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ તરફથી આરોપીઓને પકડવામાં આવતા ટ્રાન્સફર ઓર્ડરથી કબજો મેળવી અને આજરોજ આરોપીઓને ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 7 દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને પોતાની જમીન પણ બરાબર નથી એવું જણાવી અને જમીન વેચી અને બીજી જમીન લેવા માટે તૈયાર કરેલા અને એના આધારે વિશ્વાસના આધારે ફરિયાદીએ પોતાની જમીન વેચી અને પૈસા પણ સુધી કરવા પડશે એવું જણાવી અને જુદી જુદી 2 જગ્યાએ બોલાવી અને આરોપીના પૈસા લઈ અને વિશ્વાસઘાત આચરેલ હતો. આ ગુનામાં કુલ 5 આરોપીઓ અટક કરવામાં આવેલ છે, જેમાં રૂખડનાથ, ગુલાબનાથ ચૌહાણ, જાનનાથ સુરમનાથ પઢિયાર, કવરનાથ રૂમાલનાથ ભાટી અને નરેશનાથ રૂખડનાથ પઢિયાર તેમજ ઘાસનાથ રૂખડનાથ પઢિયાર નામના 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ મદારી જ્ઞાતિના છે અને મોરબી જિલ્લાના મકનસર ગામે રહે છે. આરોપીઓએ ફરિયાદીને પહેલાં ચોટીલા ખાતે બોલાવી અને ચોટીલા થાન રોડ ઉપર વિધિ કરવાના બહાને રાખવામાં આવેલ, જ્યાં નરેશનાથ નામના આરોપીએ બેભાન થઈ જવાનું નાટક કરી અને મોઢામાંથી લોહી કાઢેલ, જેથી વિધિ ઊંધી થઈ છે એટલે આરોપીને ગભરાવી અને દર વખતે અલગ અલગ વિશ્વાસમાં લઈ અને પૈસા પડાવવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. હાલમાં અમરેલી જિલ્લામાં તેમજ જૂનાગઢ જિલ્લામાં 2 ગુનામાં આરોપીઓએ ફરિયાદી સાથે છેતરપિંડી કરેલાનું જણાઈ આવેલ છે અને હાલમાં વધુ તપાસ ચાલુ છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.